ગણિત વિજ્ઞાન અને એનએમએમએસના વિડીયો માટે ભરત પોકિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેનાથી વિડીયોનું નોટિફિકેશન સૌથી ઝડપથી તમને મળી રહે. વિદ્યાર્થી મિત્રો, ફરી એક આપણે વર્તુ આધારિત દાખલો જે એનએમએમએસની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. આ પેપરમાં એક પૂછાઈ ગયેલો પ્રશ્ન જેમાં તમને વિવિધ ભાષા બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. અહીં એક વિગત, કુલ વિદ્યાર્થીઓ પણ પેપરમાં આપેલા છે કે કુલ વિદ્યાર્થીઓ છે એ 72 આપેલા છે. કુલ વિદ્યાર્થી બરાબર 72 આ તમને આપેલું છે. હવે 40, 12, 9, 7 અને 4 આટલી સંખ્યાઓ તમને આપેલી છે. એમાં 40 વિદ્યાર્થીઓ ગુજરાતી બોલે છે, 12 વિદ્યાર્થીઓ અંગ્રેજી બોલે છે, ઉર્દુ 9 વિદ્યાર્થી બોલે છે, હિન્દી 7 વિદ્યાર્થીઓ બોલે છે અને 4 વિદ્યાર્થીઓ સિંધી ભાષા બોલે છે. આ કુલ વિદ્યાર્થીઓ છે એ 72 વિદ્યાર્થીઓ છે. એમાં ઉર્દુ ભાષાનો વૃતાંશ ખાલી જગ્યા છે, આવો પ્રશ્ન તમને પૂછ્યો છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ પણ ગયો છે. હવે ઉર્દુ ભાષાનો વૃતાંશ, હવે ખરેખર વૃતાંશ એટલે તો વર્તુળનો ભાગ જ થયો, કે ઉર્દુ ભાષા છે એનો આ વૃતાંશ છે કેટલો છે. તો એ વૃતાંશ છે એટલે આ ખૂણો જો આપણને મળી જાય તો આપણે તેનો વૃતાંશ છે તે મેળવી શકાય. હવે આ ખૂણો છે આપણે કોના આધારે મળે એ જોઈએ આપણે. હવે વર્તુળનો કોયડો છે, વર્તુળના દાખલા આપણે જોયા છે, એ વર્તુળના વિડીયોમાં પણ તમે જોઈ શકો છો અથવા તો અગાઉનો વિડીયો તમે જોશો તો એમાં વર્તુળના જે વિડીયો છે એમાં કુલ સંખ્યા છે અને કુલ વર્તુળના અંશ છે આ બંને હંમેશા સરખું હોય છે. દાખલા તરીકે 72 વિદ્યાર્થી છે કે 72 વિદ્યાર્થી અહીં આપેલા છે, 72 વિદ્યાર્થી બરાબર 360 અંશ આપેલા થાય. કેમ કે કોઈ પણ વર્તુળ છે કુલ વિદ્યાર્થી 72, બધાથી તમે ગણતરી કરો તો કુલ 72 છે, એની સામે કુલ 72 અંશ છે તો 72ની વર્તુળ છે 0 થી 360, એટલે કુલ થયા 360, એટલે 72 વિદ્યાર્થી બરાબર 360 અંશ. હવે અહીં કેટલા વિદ્યાર્થીઓ ઉર્દુ ભાષા બોલે છે, તો કે 9 વિદ્યાર્થી. તો 9 વિદ્યાર્થી ઉર્દુ ભાષા બોલે છે માટે 9 વિદ્યાર્થી બરાબર ખાલી જગ્યા અંશ. હવે આ અંશ મેળવવાના હોય, બે વિગત તમને આપી, 72 વિદ્યાર્થી, 9 વિદ્યાર્થી, અને અંશ તમારે મેળવવાના છે 360 અંશ. તો બીજા અંશ કેટલા, જે અંશનું માપ છે તે જ વૃતાંશનું માપ તમારું થશે. હવે ઉર્દુ ભાષાનો વૃતાંશ છે તે વૃતાંશ ગણવા માટે વૃતાંશ બરાબર 9 × 360 અંશ છેદમાં આવશે 72. 9 × 360 અંશ ત્રિરાશિ છે, તો 9 × 360 અંશ છેદમાં આવશે 72 અંશ. હવે અહીં તમારો ભાગ પડશે 36 × 2, એટલે તમને મળશે 72, અને અહીં આવશે 36 × 10. તો 36 ઉડી જશે, નીચે વધશે 9 × 10 છેદમાં 2. 9 × 10 છેદમાં 2, 2 × 5 = 10. તો 9 × 5 = 45 અંશ. તો આ ઉર્દુ ભાષાનો વૃતાંશ અથવા તો ખૂણો, તમને ખૂણો પૂછ્યો હોય કે વર્તુળ આલેખમાં આ જે ઉર્દુ ભાષા છે તેનો ખૂણો કેટલો છે, તો પણ તમે 45 અંશ લખી શકો, અને ઉર્દુ ભાષાનો વૃતાંશ છે એ પણ તમે 45 અંશ લખી શકો, બરાબર. હવે આ ઉપરાંત ગુજરાતી ભાષાનો વૃતાંશ પૂછે તો પણ લખી શકાય, હિન્દી ભાષાનો વૃતાંશ પૂછે તો પણ લખી શકાય. માનો કે અંગ્રેજી ભાષાનો વૃતાંશ પૂછ્યો હોય, અંગ્રેજી ભાષાનો વૃતાંશ અથવા અંગ્રેજીનો વૃતાંશ, કે આ જે ભાષા અંગ્રેજી વિદ્યાર્થીઓ બોલે છે તેનો વૃતાંશ માટે શું કરશું, અહીં 9 × 360 છેદમાં 72. તો 72 વિદ્યાર્થીએ 360, તો 9 કેટલા, એમ 9ને બદલે માત્ર શું ફેરવા દેશે, 12 વિદ્યાર્થીઓ આવશે. તો વૃતાંશ બરાબર 9ને બદલે કેટલા વિદ્યાર્થી છે, 12, એને ગુણ્યા 360 છેદમાં આવશે 72. ફરીથી એ જ રીતે ભાગ પડશે, 36 × 2, અને અહીં આવશે 36 × 10. 36 ઉડી જશે, નીચે આવશે 12 × 10
છેદમાં બે બરાબર બે છ બાર અને દસ છ સાઠ અંશ. તો તમે જોઈ શકો છો કે અહીં આપણને અંગ્રેજીના વૃતાંશનું માપ આપણને મળ્યું છે સાઠ અંશ. આવી રીતે કોઈપણ વર્તુળનો તમને સંખ્યા આપેલી હોય અને એ સંખ્યા ઉપરથી તમને વૃતાંશ માગે અથવા તો તે જે વિગતનો જે વિગત આપેલી છે તે વિગતનો ખૂણો તમને માગે, એ બંને વસ્તુ એક છે. તો વૃતાંશ અથવા ખૂણો માગે ત્યારે તમારે અંશ મેળવવાના છે, બરાબર. આગળના વિડીયોમાં આપણે અંશ અને ટકાવારીના દાખલા હતા, અંશ અને વિગતના દાખલા જોયા, પણ આ એક થોડોક વિશેષ દાખલો એનાથી હતો અને શબ્દ પણ વૃતાંશ એવો વાપરેલો હતો અને આ દાખલો પરીક્ષામાં પણ પૂછાઈ ગયો છે. એટલે ખાસ કરીને આપણને કોઈ પણ ભાષાનો વૃતાંશ છે તે આપણને ગણતા આવડવું જોઈએ. તમે પણ હજી આગળ પ્રેક્ટિસ કરવા માટે જે બાકી વિષય રહ્યા તેની પ્રેક્ટિસ કરી અને કોમેન્ટમાં જવાબ તમે લખી શકો છો અને વધુ કંઈ ન સમજાય તો કોમેન્ટમાં પ્રશ્ન પણ પૂછી શકો છો.